નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે ચર્ચા કરવાના છીએ આવનારી તલાટી મંત્રી માટેનું એક ખૂબ જ અગત્યનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરની ચર્ચા કરવાનું છે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અમારી ડિસ્ક્રિપ્શનમાં આ ચેનલની ટેલિગ્રામ પણ ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવેલ છે. તો મિત્રો, ટેલિગ્રામમાં જોઈન થઈને તમે આ પીડીએફ પણ મેળવી શકો છો. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ મોડલ પેપરનો પ્રથમ પ્રશ્ન છે, ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? મિત્રો, પડોશી દેશો છે તેમાં કઈ જોડી અયોગ્ય છે? તો અફઘાનિસ્તાન, તો ઉત્તર પશ્ચિમ નેપાળ, ઉત્તર પૂર્વ ચીન, તો ઉત્તર બાંગ્લાદેશ પશ્ચિમ. તો મિત્રો, આ જોડી આપવામાં આવેલી છે, તો કઈ અયોગ્ય એટલે કે ખોટી જોડી કઈ છે તેની જોવાની છે. તો મિત્રો, પહેલામાં છે જે ડી જવાબ આવશે, બાંગ્લાદેશ છે જે પશ્ચિમ દિશામાં આવેલો નથી. તો આ જોડી છે ઓપ્શન ડી આવશે, ઓપ્શન ડી છે એ અયોગ્ય જોડી છે. ત્યાર પછી મિત્રો, નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો. નીચે જે રાજ્યો આપ્યા છે જેમાં ઉત્તરાખંડ છે, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કેરળ. તો મિત્રો, આ જે રાજ્યો આપવામાં આવેલા છે તેને દક્ષિણ દિશામાંથી લઈ અને ઉત્તર દિશામાં ગોઠવવાના છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, જેમ કે કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. તો તમે મિત્રો જોઈ શકો છો, કેરળ સાવ નીચે આવ્યું છે, તેના ઉપર આંધ્રપ્રદેશ આવેલું છે, ત્યાર પછી મધ્યમાં મધ્યપ્રદેશ આવેલું છે, તેના ઉપર મિત્રો અહીંયા દિલ્હી આવેલું છે, અને દિલ્હીના ઉપર છે જે ઉત્તરાખંડ આવેલું છે. તો આવી રીતે મિત્રો આ છે દક્ષિણથી ઉત્તરનો ક્રમ છે. તો ઓપ્શન બી જવાબ આવશે. ત્યાર પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. મિત્રો, અયોગ્ય નહીં પરંતુ યોગ્ય જોડકા જોડવાના છે. તો રાષ્ટ્રીય કટોકટી વખતે મુખ્યમંત્રી કયા હતા? તેમાં ઓપ્શનની સામે જોડવાનું છે કે રાષ્ટ્રીય કટોકટી થઈ ત્યારે કયા મુખ્યમંત્રી હતા? તો તે મિત્રો આપણે જોડકા જોડીશું. ત્યાર પછી કોયલી રિફાઇનરી, આવેલ છે તેની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં બનેલી છે? પ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે જે કયા રાષ્ટ્રપતિના સમયમાં થયું? તો ત્યારના કયા મુખ્યમંત્રી હતા? અને આખા ધન્ય છે પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ ચાર ઓપ્શન અહીંયા છે અને ચાર સામે જેના આપવામાં આવેલ છે. તો આપણે જોડકા જોડીશું. તો મિત્રો, રાષ્ટ્રીય કટોકટી થઈ તે વખતે મુખ્યમંત્રી કોણ હતા? તો કે રાષ્ટ્રીય કટોકટી થઈ તે વખતે મુખ્યમંત્રી છે જે બાબુભાઈ જ પટેલ હતા. ત્યાર પછી કોયલી રિફાઇનરીની સ્થાપના સમયે મુખ્યમંત્રી કોણ હતા? તો જ્યારે કોયલી રિફાઇનરી થઈ ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો ત્યારના મુખ્યમંત્રી છે મિત્રો ડોક્ટર જીવરાજ મહેતા હતા. ત્યાર પછી ત્રણ નંબર છે, પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગ્યું હતું? તો પ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે જે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. અને આખા ધન્ય પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આખા ધન્ય છે જે પુસ્તકના લેખક છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. તો આવું ઓપ્શન ક્યાં છે? એક સાથે ડી. તો મિત્રો એક સાથે ડી છે અહીંયા. ત્યાર પછી બે સાથે સી, એટલે કે કોયલી રિફાઇનરી છે તેમાં સી છે. ત્રણ સાથે બી છે. આવી રીતે ચાર સાથે એસ. મિત્રો જવાબ આવશે ઓપ્શન બી. આવી રીતના જોડકાઓ જો ઘણી વખત પૂછાતા હોય છે અને મિત્રો હવે જોડકા જોડવાનો પણ ટ્રેન્ડ વધતો જાય છે. ત્યાર પછી આગળના પ્રશ્ન જોઈએ આપણે, નીચેના જોડકા જોડો. તો છે સોક્રેટિસના લેખક છે, લોહીની સગાઈના લેખક, હિન્દ સ્વરાજના લેખક અને સિંધુડો. મિત્રો અહીંયા કૃતિ આપવામાં આવેલી છે, તેની સામે અહીંયા લેખકો કવિઓ આપવામાં આવેલા છે. તો મિત્રો જે આ પ્રથમ લેખક છે સોક્રેટિસના લેખક, તો તેમાં છે મનુભાઈ પંચોળી આવશે. ત્યાર પછી બે, લોહીની સગાઈ. તો લોહીની સગાઈ કોને લખશે? મિત્રો ઈશ્વર પેટલીકર દ્વારા પંક્તિ લખવામાં આવેલી છે, કૃતિ લખવામાં આવેલી છે. ત્યાર પછી હિન્દ સ્વરાજ. તો ત્રણમાં મિત્રો હિન્દ સ્વરાજ છે જે ગાંધીબાપુ દ્વારા લખવામાં આવેલ છે. અને સિંધુડો છે જે ઝવેરચંદ મેઘાણી દ્વારા આ કૃતિ લખવામાં આવેલી છે. તો મિત્રો આવું ઓપ્શન ત્યાં નિશેનામાંથી જુઓ તો એક સાથે ડી અહીંયા મિત્રો આપવામાં આવેલ છે. મિત્રો આવી રીતે ઓપ્શન તમે પહેલો એક ઓપ્શન આવડતો હોય તો પણ જવાબ ટીક મારી શકો છો. તો ઓપ્શન બી જવાબ આવશે. ત્યાર પછી લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? મિત્રો ખાસ અગત્યનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે. તો આ લક્ષદ્વીપ ટાપુઓ છે જે અરબ સાગરમાં આવેલા છે. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, આંદામાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? આંદામાન નિકોબાર ટાપુઓ છે જે ક્યાં આવેલા છે? તો આ ટાપુઓ છે જે બંગાળની ખાડીમાં આવેલા છે, આંદામાન નિકોબાર ટાપુઓ. ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે, વોકર કપ કઈ રમત સાથે સંબંધિત છે? વોકર કપ છે જે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો મિત્રો સાતમાં જવાબ આવશે ઓપ્શન ડી, ગોલ્ફ સાથે સંબંધ ધરાવે છે. વર્ધમાન ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? વર્ધમાન ટ્રોફી છે જે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો આ વર્ધમાન ટ્રોફી છે જે વેટ લિફ્ટિંગ સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી મિત્રો સંતોષ ટ્રોફી આપવામાં આવે છે. તો સંતોષ ટ્રોફી છે તે ફૂટબોલ સાથે સંબંધ ધરાવે છે. રંગાસ્વામી કપ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? મિત્રો આ એક પ્રશ્ન પૂછાતો છે દર વખતે, તો એક સાથે તમામ લેવામાં આવેલ છે કે રંગાસ્વામી કપ છે જે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો રંગાસ્વામી કપ છે જે હોકી સાથે સંબંધ ધરાવે છે. નોવાક જોકોવિચ કઈ રમત સાથે સંકળાયેલા છે?
તો મિત્રો કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો તે જવાબ આવશે 11માં લોન ટેનિસ સાથે તે સંબંધ ધરાવે છે, ડી આવશે. જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? મિત્રો જગતમાં સૌથી વધારે લોકશાહી કયા દેશમાં છે? તો ભારત દેશમાં સૌથી વધારે મોટી લોકશાહી છે, ઓપ્શન સી જવાબ આવશે. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાર પછી મિત્રો 13 નંબરનો પ્રશ્ન છે, ભારતના અક્ષાંશી અને રેખાંશી વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે? તો મિત્રો આ કેટલા અંશ જેટલા છે પૂછવામાં આવશે? તો 30 અંશ જેટલા છે, ઓપ્શન એ જવાબ આવશે. 14 નંબરનો પ્રશ્ન છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? તો ભારતની ઉત્તર દક્ષિણ મિત્રો લંબાઈ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214 છે, જે 3214 જે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે. મિત્રો આને યાદ કરી રીતે રાખી, તો 1 2 3 અને અહીંથી 3 થી 1 4 તે રીતે પણ યાદ રાખી શકો છો. 1 2 3 અને પાછળથી 1 4 એ રીતે પણ યાદ રાખી શકાય છે, ખૂબ સરળ છે. ત્યાર પછી મિત્રો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર પૂછવામાં આવેલો છે. તો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર છે જે 29-33 જેટલો છે. 29-33 ખૂબ સરળ આંકડો છે મિત્રો યાદ રાખવામાં, સરળતાથી 29-33. ભારતનો પૂર્વ અને પશ્ચિમ શેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયાંતરમાં આશરે કેટલો ફરક પડે છે? મિત્રો ભારતનો પૂર્વ અને પશ્ચિમ જે શેડાના સ્થળો આવેલા છે તેના સમયમાં કેટલો ફેરફાર પડે છે? તો તેના સમયમાં છે જે 2 કલાકનો ફેરફાર પડે છે, અંદાજે 2 કલાકનો ફેરફાર પડતો હોય છે. 17 નંબરનો પ્રશ્ન છે, પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ સમયે ભારતના પૂર્વ ભાગમાં કયા પ્રદેશોમાં સૂર્યોદય થાય છે? તો મિત્રો કયા દેશોમાં થાય છે? તો અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે. 18 નંબરનો પ્રશ્ન છે, ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી ગણાય છે? મિત્રો ભારતનો પ્રમાણ સમય છે જે કયા રેખાંશ વૃત્ત પરથી ગણાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, 82°30' પૂર્વ રેખાંશ વૃત્ત પર ગણાય છે, ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન છે, ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભારતની પ્રમાણ સમય રેખા છે જે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 19માં જવાબ આવશે ઓપ્શન ડી, 5 રાજ્યમાંથી પસાર થાય છે. તે કેટલા કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તેની ટ્રીક પણ મિત્રો ખૂબ મહત્વની છે, ટ્રીકથી યાદ રાખી શકાય છે. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે? મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયા ક્રમ પર આવે છે? તો ભારત આવે છે 7મા ક્રમ પર આવે છે. મહારાષ્ટ્રની સરહદને ન સ્પર્શતો હોય તે જિલ્લો કયો છે? મિત્રો મહારાષ્ટ્રની સરહદને ન સ્પર્શતો હોય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જિલ્લામાં પ્રશ્ન પૂછવાનો હોય તો મિત્રો આવો પ્રશ્ન પૂછાય છે કે નર્મદા, વલસાડ, અરવલ્લી કે નવસારી. તો ઓપ્શન સી જવાબ આવશે મિત્રો, અરવલ્લીમાં, અરવલ્લી છે જે મહારાષ્ટ્રને સ્પર્શ કરતો નથી. બોટાદ જિલ્લાનું વિભાજન નીચેનામાંથી કયા જિલ્લામાંથી કરવામાં આવેલું છે? મિત્રો બોટાદ જિલ્લાનું જે નવરચના કરવામાં આવ્યું છે તો કયા જિલ્લામાંથી તેનું વિભાજન કરવામાં આવેલું છે? તો તે જવાબ આવશે ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગર, 3 જિલ્લામાંથી બોટાદ જિલ્લાની રચના કરવામાં આવેલ છે. મિત્રો ખાસ અગત્યનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જિલ્લાનો લગતો પ્રશ્ન છે, ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગર. 23 નંબરનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલા શહેરમાંથી કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું હતું? મિત્રો સિંધુ સંસ્કૃતિનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો તેમાં છે જે ધોળાવીરા છે જે પાણી માટે ખૂબ પ્રખ્યાત હતું. 24 નંબરનો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, વિનોબા ભાવેને ઉદાન યજ્ઞ દરમિયાન સૌથી પહેલું જમીનનું દાન કયા રાજ્યમાંથી મળ્યું હતું? મિત્રો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે આવનારી પરીક્ષામાં માટે, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ઉદાન યજ્ઞ દરમિયાન સૌથી પહેલું જમીન દાન કોને આપ્યું હતું? વિનોબા ભાવેને. તો મિત્રો કયાથી મળ્યું હતું? તો તેનો જવાબ આવશે સી, આંધ્રપ્રદેશમાંથી મળ્યું હતું. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, નોટ કરી લેવો જોઈએ પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન છે, ભારતના કયા વિદ આંકડાશાસ્ત્રના પિતામહ તરીકે ઓળખાય છે? મિત્રો કયા એવા વિદ છે જે આંકડાશાસ્ત્રના પિતામહ તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ છે જે પિતામહ તરીકે ઓળખાય છે, ઓપ્શન ડી આવશે જવાબ. 26 નંબરનો પ્રશ્ન છે, વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? મિત્રો વિશ્વના કેટલા એવા દેશો છે જે ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો ઓપ્શન બી, 6 દેશો, ભારતનો ક્રમ છે 7મો. ભારતીય લક્ષદ્વીપની પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો ભારતીય લક્ષદ્વીપની પશ્ચિમે મિત્રો કયો સાગર આવેલો છે? તો 27મા જવાબ આવશે ડી, અરબ સાગર આવેલો છે. 28 નંબરનો પ્રશ્ન છે, ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે? તો મિત્રો 28મામાં જવાબ આવશે ઓપ્શન બી, દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ છે તે આવશે.
29 નંબરનો પ્રશ્ન છે, કયું અક્ષાંશ વૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે? મિત્રો કયું એવું અક્ષાંશ વૃત્ત છે જે ભારતના બે વિભાજન એટલે કે બે ભાગ પાડે છે? તો જવાબ આવશે કર્કવૃત છે જે મિત્રો ભારતના બે ભાગ પાડે છે, ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી 30 નંબરનો પ્રશ્ન છે, વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? મિત્રો વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? તો 30માં માં જવાબ આવશે ઓપ્શન બે, માઉન્ટ એવરેસ્ટ છે જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. 31 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં આવેલ બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? મિત્રો બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો તેમાં જવાબ આવશે ગોડવિન ઓસ્ટિન. બત્રીસ નંબરનો પ્રશ્ન છે, સામાન્ય રીતે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી, દોઆબ. 33 નંબરનો પ્રશ્ન, ઉત્તર ભારતના વિશાળ મેદાનની પ્રદેશના જૂના કાપને શું કહેવામાં આવે છે? જૂનો કાપ હોય તેને મિત્રો બાગર કહેવામાં આવે છે. 34 નંબરનો પ્રશ્ન, અરવલ્લી અને વિદ્યાંચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો મિત્રો અરવલ્લી અને વિદ્યાંચલની વચ્ચે છે જે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, ઓપ્શન બી. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે જે ઝારખંડમાં આવેલો છે. નીચેના જોડકા જોડો સરોવર અને તેના રાજ્ય, તો મિત્રો કયું સરોવર ક્યાં આવેલું છે? તો સાંભર છે જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાર પછી મિત્રો કોલેરું છે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. વુલર છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. અને લોકટક છે જે મણિપુરમાં આવેલું છે. તો મિત્રો આવી રીતનું જોડકા હતા, તો આપણે જોડકા જોડ્યા છે તો તે રીતનું ઓપ્શન ક્યાં છે? તો મિત્રો ઓપ્શન બી અને ઓપ્શન ડી બેમાં એક સાથે ડી છે, તો ઓપ્શન બે સાથે સી. તો મિત્રો બે સાથે સી નથી એટલે આ ઓપ્શન નીકળી જાય, ત્રણ ઓપ્શન નીકળી જાય એટલે જવાબ આવશે ઓપ્શન ડી સાચો છે. નીચેના જોડકા જોડો અરબ સાગરની રાણી, તો મિત્રો સામે સ્થળ આપવામાં આવેલા છે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર, તો એવી રીતના મિત્રો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર, તેવી રીતના અલગ અલગ સ્થળના નામ આપવામાં આવેલું છે, તેની સામે તેનું સ્થળ આપવામાં આવેલું છે. તો મિત્રો આપણે ઓપ્શન પરથી પસંદ કરીએ. તો મિત્રો અરબ સાગરની રાણી કોને કહેવામાં આવે છે? તો અરબ સાગરની રાણી છે જે કોસીને કહેવામાં આવે છે. ત્યાર પછી સિટી ઓફ પર્લ્સ છે જે હૈદરાબાદને કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર છે તે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવશે? તો કોઇમ્બતુરને કહેવામાં આવે છે. અને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર છે જે કાનપુરને કહેવામાં આવે છે. તો મિત્રો આ રીતનું ઓપ્શન છે જે ઓપ્શન ડીમાં આપવામાં આવેલું. નિશાનામાંથી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો તેમાં જવાબ આવશે મિત્રો બી, ફ્લોરસ પાર્સે જે અધાતુમય ખનિજ છે. 39 નો પ્રશ્ન, હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે એ, બૃહદ હિમાલય. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો મિત્રો વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે જે ઓપ્શન આવશે ડી, હિમાલય છે. 41 નંબરનો પ્રશ્ન છે, પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે? તો મિત્રો માનસરોવર છે જે બૃહદ હિમાલયમાં આવેલું છે, ઓપ્શન ડી. 42 નંબરનો પ્રશ્ન છે, ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ વગેરે ઉત્તર ભારતના પવિત્ર યાત્રાધામો કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? તો મિત્રો આ વગેરે પર્વત શ્રેણીમાં કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે યાત્રાધામો? તો જવાબ આવશે 42માં મધ્ય હિમાલય, ઓપ્શન એ. 43 નંબરનો પ્રશ્ન છે, ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? તો મિત્રો દિલ્હીને કહેવામાં આવે છે ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર. સિંધુ નદી કોને મળે છે? સિંધુ નદી છે જે અરબ સાગરને મળી જાય છે. કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીન ગિરિમાળા પૈકી એક છે? તો મિત્રો વિશ્વની પ્રાચીન ગિરિમાળા પૈકી કઈ છે? તો તેમાં જવાબ આવશે અરવલ્લી. અરવલ્લીની જે પર્વતમાળા છે તે વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવે છે. માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? માઉન્ટ આબુ છે કઈ ગિરિમાળામાં આવેલું છે? તો મિત્રો માઉન્ટ આબુ છે જે અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. આંદામાન નિકોબાર ટાપુ ક્યાં આવેલા છે? તો મિત્રો આંદામાન નિકોબાર ટાપુ છે જે બંગાળની ખાડીમાં આવેલા છે.
ત્યાર પછી 48 નંબરનો પ્રશ્ન છે, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? બેસાલ્ટ છે જે આગ્નેય ખડક છે, ઓપ્શન સી. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકમાંથી મળે છે? તો મિત્રો વગેરે ધાતુ છે તે કઈ ખનિજમાંથી મળી આવે છે? તો 59 માં મિત્રો જવાબ આવશે આગ્નેય, આગ્નેય ખડકમાંથી આ વગેરે ધાતુઓ મળી આવે છે. ત્યાર પછી 50 નંબરનો પ્રશ્ન છે, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો કાળી જમીન છે જે રેગુર પ્રકારની જમીન તરીકે ઓળખાય છે. સેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વરસાદ માટે પ્રચલિત છે? મિત્રો સેરાપુંજીની બાજુમાં આવેલું સ્થળ છે જે મોસી નરમ છે તે ખૂબ જ પ્રચલિત છે વરસાદ માટે. પાસા ફરતા મોસમી ઋતુ ભારતમાં, પાસા ફરતા મોસમી ઋતુ ભારતમાં ક્યારે હોય છે? પાસા ફરતા મોસમી ઋતુ છે જે ભારતમાં ક્યારે હોય છે? તો તે હોય છે ઓક્ટોબર ને નવેમ્બર દરમિયાન હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાતાવરણની લાંબા ગાળાને, લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો 53માં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, આબોહવા કહેવામાં આવે છે લાંબા ગાળાને. ત્યાર પછી મિત્રો 54 નંબરનો પ્રશ્ન છે, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો ત્યારે મિત્રો ઉષ્ણ ઋતુ અનુભવાતી હોય છે, સીધા કિરણો પડે ત્યારે ઉષ્ણ ઋતુ અનુભવાય છે. ત્યાર પછી 55 નંબરનો પ્રશ્ન છે, પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો મિત્રો જવાબ આવશે બી, 66.5 અંશનો ખૂણો બનાવે છે. 56 નંબરનો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો મિત્રો પૃથ્વી છે જે પોતાની ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવે છે, ઓપ્શન એ જવાબ આવશે. નિશેનામાંથી કયો વિધાન સાચું છે? તો મિત્રો શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે, તો આ ઓપ્શન ખોટો છે. તો મિત્રો 57 નંબરના પ્રશ્નમાં ઓપ્શન સી સાચું છે કે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. તો મિત્રો માત્ર આ ઓપ્શન સાચું છે, બીજા તમામ ઓપ્શન છે જે ખોટા છે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવામાં આવે છે? મિત્રો શું કહેવાય, ઋતુ પ્રમાણે જે દિવસો બદલતા હોય છે તેને શું કહેવાય છે? તો તેને કહેવામાં આવશે મોસમી પવનો કહેવાય છે, ઓપ્શન એ. ટ્રિબલ ઓફ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? ટ્રિબલ ઓફ મોસ્ટ આઈએમપી ટ્રિબલ ઓફ છે જે ફૂટબોલ સાથે સંબંધ ધરાવે છે. નિશેના જોડકા જોડો. તો મિત્રો નારાયણ ઘાટ છે, શક્તિ સ્થળ છે, નર્મદા ઘાટ છે અને એકતા સ્થળ છે. સામે છે સમાધિઓ આપવામાં આવેલ છે, તેની સામે છે મહાનુભાવો આપવામાં આવેલા છે. તો તેની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો આપણે પહેલા જોડકા જોડીએ અને પછી આપણે વિકલ્પ ટીક કરીએ. તો 60માં નારાયણ ઘાટ છે તો તે ક્યાં આવેલું છે? તો નારાયણ ઘાટ છે તે કોની સમાધિ છે? તો નારાયણ ઘાટ છે જે ગુલઝરીલાલ નંદાની છે. ત્યાર પછી મિત્રો શક્તિ સ્થળ છે જે ઇન્દિરા ગાંધીની છે. ત્યાર પછી નર્મદા ઘાટ છે જે સીમનભાઈ પટેલની છે અને એકતા છે જે જ્ઞાની જેલમની છે. તો મિત્રો આવી રીતે આપણે જોડકા જોડ્યા. તો એક સાથે બી, એક સાથે બી કોની સાથે છે? એક સાથે બી બે સાથે છે. તો મિત્રો એક સાથે બી, પછી બે સાથે સી, તો બે સાથે સી પણ બંનેમાં છે આ બંનેમાં. ત્રણ સાથે ડી, તો મિત્રો અહીં ત્રણ સાથે ડી નથી તો આપણો ઓપ્શન આ નહીં આવે, પરંતુ ઓપ્શન ડી આવશે, ઓપ્શન ડી સાચો જવાબ છે આપણો. ત્યાર પછી નિશાના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે? તો મોસમી આબોહવા ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે સી, ભારત. 62મો પ્રશ્ન છે, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે? તો મિત્રો 22 ડિસેમ્બરના રોજ લંબ ક્યાં પડે છે સૂર્યના કિરણો? તો જવાબ આવશે બી, મકર વૃત્ત પર લંબ પડતા હોય છે. બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? મિત્રો બે અક્ષાંશો વચ્ચે આશરે છે જે 111 કિલોમીટરનું અંતર હોય છે. આગાખાન કપ કઈ રમત સાથે સંબંધિત છે? મિત્રો આગાખાન કપ ઘણી વખત મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પ્રશ્ન પૂછાણેલો પ્રશ્ન છે કે આગાખાન છે જે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો 64માં જવાબ આવશે હોકી સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી મિત્રો 65 નંબરનો પ્રશ્ન, નિશેના જોડકા જોડો, પાયોરિયા શરીરના કયા અંગમાં? તો મિત્રો અહીંયા તમે સામે ઓપ્શન આપશે, સૌથી નાનું હાડકું ક્યાં છે, સૌથી લાંબુ હાડકું વગેરે ઓપ્શનો આપણે મિત્રો જોડીશું. તો મિત્રો આપણે પાયોરિયા શરીરના કયા અંગમાં થાય છે? પાયોરિયા છે જે શરીરના દાંતમાં થતો રોગ છે. ત્યાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે? તો મિત્રો સૌથી નાનું હાડકું છે જે પેંગડો કાનમાં હોય છે. સૌથી લાંબુ હાડકું ક્યાં હોય છે? તો સૌથી લાંબુ હાડકું છે તે ક્યાં હોય છે? તો મિત્રો ત્રણ સાથે આપણે શું કરીશું, ત્રણ સાથે બી, તો તે સાથળમાં આવે છે. અને લઘુદ્રષ્ટિ ક્યાં
લઘુ દ્રષ્ટિ કયા શેષમાં હોય છે? લઘુ દ્રષ્ટિની ખામી વાળા વ્યક્તિઓ કયા શેષમાં પહેરતા હોય છે? તો પેલા મિત્રો શાર સાથે ઓપ્શન સી અંતર્ગોળ લેન્સ પહેરના અંતર્ગોળ લેન્સના શેષમાં પહેરતા હોય છે, અને ગુરુ દ્રષ્ટિઓના કે દુરુ દર્દીઓ માટે મિત્રો બહિર્ગોળ લેન્સના શેષમાં પહેરતા હોય છે. તો આવી રીતના જોડકા જોડીએ તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, સી સાથે આવા જોડકાઓ જોડાણેલા છે. શેષમાં નિશેનામાંથી કયા શબ્દનો પ્રયોગ થતો નથી? મિત્રો શેષની રમત છે તેમાં કયા શબ્દનો પ્રયોગ થતો નથી? તો તેમાં મિત્રો ડ્યુસનો પ્રયોગ થતો નથી. સ્મેશ શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે? સ્મેશ શબ્દનો ઉપયોગ છે જે વોલીબોલમાં થાય છે, ઓપ્શન ડી. ત્યાર પછી મિત્રો 2016 નો કરંટનો પ્રશ્ન છે, 2016 નો ઓલિમ્પિક કયા દેશમાં રમાયો હતો? 2016 નો છે જે ઓલિમ્પિક બ્રાઝિલમાં રમાયો હતો. ત્યાર પછી 69 મો પ્રશ્ન છે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા વાળા સૌથી વધુ યુવાન ભારતીય કોણ છે? મિત્રો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા ભારતીય કોણ છે? તો જવાબ આવશે અર્જુન વાયસપી. ત્યાર પછી મિત્રો 79 મો પ્રશ્ન છે કે લસિત મલિંગા કઈ રમત સાથે સંબંધિત છે? તો 70 મો જવાબ આવશે સી, ક્રિકેટ સાથે. શિયાળાની રાત્રિમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચે ઉતરી જાય છે? મિત્રો લેહ નું તાપમાન કેટલું નીચે ઉતરી જાય છે? તો 71 માં જવાબ આવશે એ ઓપ્શન, -45 સેલ્સિયસ જેટલું માઇનસ તાપમાન થઈ જતું હોય છે. 72 મો પ્રશ્ન છે, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? મિત્રો ખૂબ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, આવનારી તલાટીમાં આ પ્રશ્ન પૂછવાની સંભાવના રહેલી છે કે મે માસ દરમિયાન મલબાર કિનારે થતો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આ મિત્રો વરસાદ છે જે આમ્ર વરસાદ તરીકે ઓળખાય છે. મિત્રો આ નોટ કરી લેવા પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? મિત્રો ભારતમાં ઉનાળો છે કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો માર્ચ અને મે દરમિયાન ઉનાળો હોય છે. માર્ચમાં મિત્રો ઉનાળો વેકેશન હોય છે, એટલા માટે યાદ પણ રહી જતું હોય છે કે માર્ચ અને મે દરમિયાન ઉનાળો હોય છે. ત્યાર પછી 77 મો, ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો 77 માં જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી મિત્રો 77 માં ઈશાન દિશામાં હોય છે. ભારતમાં શિયાળામાં હવામાન કેવું હોય છે? મિત્રો ભારતમાં શિયાળામાં હવામાન કેવું હોય છે? તો સૂકું અને ઠંડુ હોય છે. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો કર્કવૃત રેખા છે જે 8 રાજ્યમાંથી પસાર થાય છે, ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી મિત્રો 77 નંબરનો પ્રશ્ન છે, કયા જંગલોના વૃક્ષના પાન લાંબા અણીદાર અને શિકાશ વાળા હોય છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જંગલ ફોરેસ્ટ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો 77 માં જવાબ આવશે સી, શંકુદ્રુપ જંગલો. કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? તો મિત્રો સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી હતી? ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ છે જેમ 2016 માં મિત્રો 2016 માં જાહેર કરી હતી. ત્યાર પછી આપણે આગળ 80 નંબરનો પ્રશ્ન છે કે જોડકા જોડવાના છે, ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણ કટિબંધીય જંગલો ક્યારે હોય છે? મિત્રો અહીંયા સામે કયા વૃક્ષો હોય છે, ભરતીના જંગલોમાં કયા વૃક્ષો હોય છે? તો મિત્રો આપણે ભરતીના જંગલોનું ખબર હોય કે ભરતીના જંગલોમાં શેરના વૃક્ષો થતા હોય, તો સી સાથે એક. તો મિત્રો અહીંયા સી તમે જોઈ શકો છો, સી સાથે એક બે ઓપ્શનમાં આપવામાં આવશે. તો બે ઓપ્શન જ આપણે જોવાના રહેશે. શંકુદ્રુપ જંગલો, તો મિત્રો શંકુદ્રુપ જંગલોમાં કઈ વનસ્પતિ હોય છે? તો શંકુદ્રુપ મિત્રો દેવદારના જંગલો હોય છે. ઉષ્ણ કટિબંધીય જંગલો, તો એક સાથે મિત્રો શા જે મહોગની હોય છે, અને ઉષ્ણ કટિબંધીય કાટાળ જંગલો એટલે કે બાવળ હોય છે. તો મિત્રો આવી રીતે જોડકા જોડીએ તો આપણને ઓપ્શન બે સાચું જોવા મળે છે, ઓપ્શન બી. ત્યાર પછી શીડના રસમાંથી શું બને છે? શીડના રસમાંથી મિત્રો ટર્પેટાઇન બને છે. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો મિત્રો ખેરના લાકડામાંથી કાથો મળે છે, ઓપ્શન સી 82 માં આવશે. ત્યાર પછી 83 માં મિત્રો ભારતીય રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? કેટલા ટકા જંગલો હોવા જોઈએ? મિત્રો ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33% જંગલો હોવા જોઈએ. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? ગુજરાતમાં કેટલા ટકા છે? હોવો જોઈએ 33%, પરંતુ ગુજરાતમાં કેટલા ટકા છે? તો મિત્રો 34મામાં જવાબ આવશે બી, માત્ર 10% જંગલ વિસ્તાર છે. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ ઓઝોન દિવસ છે જે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્નની વાત કરીએ, ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે,
વર્ષની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. તો મિત્રો ખરાઉ સેજે પોતાના પાંદડા ઓછે છે 6 થી 8 અઠવાડિયા દરમિયાન ખેરવી નાખતા હોય છે. નીચેના જોડકા જોડો. નાલંદા યુનિના સ્થાપક છે, સુવર્ણ મંદિર કોને બનાવ્યું, પેનિલિસ્ટના શોધક છે, ડીએનએના શોધક વગેરે પૂછવા મળશે. તો મિત્રો સામે ઓપ્શન આપણે જોડીએ. તો મિત્રો નાલંદા યુનિના સ્થાપક છે જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. ત્યાર પછી સુવર્ણ મંદિર કોને બનાવ્યું, સુવર્ણ મંદિર છે જે અર્જુનદેવ દ્વારા બનાવવામાં આવેલું છે. પેલિસિલિનના શોધક કોણ છે, તો પેલિસિલિનના શોધક છે મિત્રો, તો તેના શોધક છે ચંદ્રગુપ્ત છે. અને ડીએનએના શોધક છે જે વોટસન એન્ડ ક્રિક. તો આ મિત્રો ઓપ્શન સી છે જે સાચો જવાબ છે. તે પછી ડાબા હાથના સ્લો બોલર દ્વારા ફેંકવામાં આવેલી ઓફ બ્રેક બોલને શું કહેવામાં આવે છે, જવાબ આવશે સાઇના મેન, ઓપ્શન સી. ન્યાયશીમો પ્રશ્ન છે, કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. તો મિત્રો ઓપ્શન નીચે આપવામાં આવશે, 89 પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, ટીમરૂડીના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. ત્યાર પછી 90 પ્રશ્ન છે, કયા ભારતીય ખેલાડીએ ટેસ્ટ મેચમાં પ્રથમવાર હેટ્રિક લીધી હતી. તો તેમાં મિત્રો જવાબ આવશે 90માં ઓપ્શન બી, હરભજન સિંહ. સૌ પ્રથમવાર ઓલિમ્પિક ખેલનું આયોજન ક્યારે થયું હતું, જવાબ આવશે ઓપ્શન બી 777 ઈસવીસન પૂર્વે. ઓલિમ્પિક શબ્દ ઓલિમ્પિક્સ પરથી આવ્યો, જેનું આવ્યો છે જેનું નામ શું છે, ડ્રણ નદી પર્વત કે સરોવર. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી પર્વત. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે, ભારતની કુદરતી વનસ્પતિ છે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, તો 5 ભાગમાં વહેંચવામાં આવે છે, ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી નિશાનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. 94માં જવાબ આવશે ઉષ્ણકટિબંધીય જંગલો છે જે ઓપ્શન ડી આંદામાન નિકોબાર ટાપુમાં જોવા મળે છે. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે, તો મિત્રો ગુજરાત અને રાજસ્થાનમાં છે જે કાંટાળા જંગલો જોવા મળે છે, ઓપ્શન ડી જવાબ આવશે. 96 નંબરનો પ્રશ્ન છે, કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધી કાંટાળા જંગલોનું વૃક્ષ છે, એ ખીજડો, બી ઓક, દેવદાર કે સીસમ. તો મિત્રો જવાબ આવશે ખીજડો છે જે ઉષ્ણ કટિબંધી કાંટાળા જંગલોનું વૃક્ષ છે. 97 નંબરનો પ્રશ્ન, કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે. મિત્રો 97 નંબરના પ્રશ્ન જોવા છે ઓપ્શન સી, ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે. 98માં પ્રશ્નમાં કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુભોષિતની વસ્તુઓ બનાવી શકાય છે. તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વાંસના વૃક્ષમાંથી. 99 નંબર પ્રશ્ન છે, દવા અને સાના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે. તો તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, દેવદાર અને સીડના લાકડામાંથી. તે પછી 100 છેલ્લો પ્રશ્ન છે, સાસા જોડકા જોડો. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, હમ્પી સ્મારક છે, સૂર્ય મંદિર છે, કોણાકનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો મિત્રો 100 નંબરના પ્રશ્નમાં જવાબ આપણે વિકલ્પ ટીક કરીએ કે સુંદરવન ક્યાં આવેલું છે, તો સુંદરવન છે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. હમ્પી સ્મારક છે જે કર્ણાટકમાં આવેલું છે. કોણાકનું સૂર્ય મંદિર છે તે ઓરિસ્સામાં આવેલું છે. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે રાજસ્થાનમાં આવેલું છે. તો મિત્રો આ ઓપ્શન જોડી અને તમે નીચેનો વિકલ્પ ટીક કરી શકો, તો જવાબ આવશે ઓપ્શન એ. તો આજના આ વિડીયોમાં આ તલાટીનું મોડલ પેપર સોલ્યુશન કર્યું. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક પર જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.